How are you all? I hope you all are fine. Okay, kids. Last session ની અંદર આપણે chapter જોયું તો Diamond City, Surat. એની અંદર છે એ આપણે સુરત વિશે અલગ અલગ માહિતી મેળવી હતી કે સુરત શહેરમાં છે એ કઈ વસ્તુ છે બહુ ફેમસ છે સુરતનું શું જમવાની વસ્તુ વખણાય છે સુરતમાં કયા કયા સ્થળો છે જોવાલાયક છે આ બધી વસ્તુની માહિતી છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી સાથે સાથે આપણે રાજકોટ શહેર વિશે પણ જોયું હતું કે રાજકોટ શહેરમાં શું વખણાય છે એ બધી બાબતોની માહિતી આપણે જોઈ હતી હવે કિડ્સ આજે કેવું થયું છે ખબર છે તમને એક કોષ્ટક આપેલું છે ને કોષ્ટક એમાં ગુજરાતના અમુક સિટીના નામ આપેલા છે કયા કયા નામ તો કે અમદાવાદ રાજકોટ સુરત આ બધા નામ આપેલા છે આ કોષ્ટકની અંદર પણ શું થયું છે ખબર છે કિડ્સ આ બધા નામ છે ને આમાં ગોટે ચડી ગયા છે આપણે એને ગોતવા પડશે કે કયા નામ ક્યાં ખોવાઈ ગયા છે તો ચાલો આપણે શોધવા છે જો એના માટે શું કરવાનું છે આપણે ઉપરથી રીડ કરતું જવાનું છે કે કયા નામ શોધવાના છે આપણે તો ચાલો બધા છે ને એકદમ છે ને જોજો કે કયું નામ ક્યાં છે ચાલો જોઈએ આપણે જો સૌથી પહેલા કિડ્સ આપણે એક એક અક્ષર સૌથી પહેલા શોધતા જશું ચાલો અમદાવાદ છે તો છે ને બધા એક એક આમ ઊભી લાઈન અને આડી લાઈન બંનેમાં જોવાનું કે અ ક્યાં આવે છે ચાલો સૌથી પહેલા ઊભી લાઈનમાં જોઈએ છીએ યસ જો સૌથી પહેલા ઊભી લાઈનમાં આપણને અ મળી ગયો છે પછી શું કરવાનું આડો અક્ષર પણ વાંચવાનો અને ઊભો અક્ષર પણ વાંચવાનો એટલાની આસપાસ જ આપણો શબ્દ છે એ આપણને મળી રહેશે ચાલો આપણે ઊભો પહેલા વાંચી નથી ઉભાવા નથી અમદાવાદ લખેલું ચાલો એને આડું વાંચીએ યસ આડામાં આવેલું છે અમદાવાદ અમદાવાદ ચાલો શું કરી નાખશું એના ઉપર આવી રીતે બોક્સ ડ્રો કરી નાખશું જેથી કરીને ખબર પડે કે આ સિટી આપણને છે એ મળી ગયું છે અને સ્ટુડન્ટ્સ જેવું આપણને સિટી મળે છે ને જે સિટી કોઈ તમે મળી જાય ને તો એ શું કરી નાખશું આપણે કટ કરી નાખશું જેથી કરીને આપણને ખબર પડે કે આ સિટી આપણને મળી ગયું છે ચાલો કટ કરી નાખો અહીંયાથી ચાલો ત્યારબાદ શું ગોતવાનું છે રાજકોટ આપણું સિટી ચાલો સૌથી પહેલા ઊભી લાઈનમાં જોવો કે રા આપેલું છે ક્યાંય ચાલો શોધો ચાલો ફર્સ્ટ લાઈનમાં રા આપેલું છે પછી શું કરવાનું આડું અને ઊભું જોવાનું ચાલો આડું આડુંમાં જો છે પણ કોટ નથી એટલે એ શબ્દ અહીંયા બનતો નથી ચાલો બીજી લાઈનમાં જોઈએ આપણે ચાલો રા આપેલું છે ક્યાંય નથી આપેલું ત્રીજી લાઈનમાં જુઓ ચાલો રા આપેલું છે યસ હવે મેં તમને કીધું એમ ઊભી અને આડી બંને લાઈનમાં જુઓ ઊભી લાઈનમાં છે ના છું ના નથી ચાલો આડામાં છે યસ ચાલો બોક્સ કરી નાખો બોક્સ થઈ ગયું રાજકોટ ઓકે ચાલો ત્યારબાદ આને આપણે કટ કરી નાખશું હવે કયું સિટી ગોતશું આપણે સુરત આપણે જેના વિશે ચેપ્ટરની અંદર ભણ્યા છે તો ચાલો પહેલી લાઈનમાં જુઓ શું આપેલું છે ક્યાંય નથી સેકન્ડ લાઈનમાં એમાં પણ નથી થર્ડ લાઈનમાં જુઓ તો કિડ્સ આપેલું છે કે આમાં પણ નથી આમાં જુઓ આમાં પણ નથી આમાં 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 ક્યાંય નથી કિડ્સ સુરત ક્યાં ખોવાઈ ગયું છે આમાં પણ નથી ચાલો આમાં 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 ગુતુ 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 કિડ્સ મને તો ક્યાંય નથી મળતું ચાલો લાસ્ટ લાઈનમાં જોઈએ યસ ચાલો શું દેખાડો આપણને હવે ડાબી બાજુથી છે આપણે લખવાની શરૂઆત ન કરીએ કેમ કરીએ આપણે હવે ઊભું ચેક કરીએ સુરત ચાલો આપણને આપણું ડાયમંડ સિટી સુરત મળી ગયું છે એના પર બોક્સ ડ્રો કરી લેશું ઓકે ચાલો થઈ ગયું છે નેક્સ્ટ જોઈએ અને પડતા લખી વડોદરા ચાલો વડોદરાનો
यस मने बहुत देखाई भी हुई है चलो आडू जो हो आडू ना थी आप लोग उभो जो हो यस चलो करी ना को बॉक्स ड्रो यस ओके मले जो छे आपने आपलो वडोदरा चलो नेक्स्ट तो शोध बन छे वापी तो चलो वापी शुरू तो शब्द शोधो उभी लाइन में जो हो नहीं देखा है वो मैंने क्या है वा 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 चलो यहाँ वा छे पर तो वा दो छे वा मो आना थी यस वा मली गया छे चलो आडू बाजो मली क्यों दे वा पी यस चलो नेक्स्ट जो वो मोरबी मोरबी नो मो सुधो मोरबी नो मो सुधो 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 चलो मो यहाँ कोई अभी अच्छे मो नोटी देखा तो शुरू सामने देखें तो माने कहीं जो चलो मोरबी नो मो सुधो जो आया पर ना थी आया पर ना थी आया पर ना थी आया पर ना थी सुधो चलो आया मो देखा हूँ मैंने कातो सूचे मोला छे શું છે મોલા તાવો કઈ શબ્દ આડો હોય ન હોય મોલા આવો કઈ શબ્દ ના હોય સિટી ના હોય ચલો હવે ને ઊભું સુધી ચાલો બની જાય છે ને મોરબી મોરબી ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ગોંડલ ચાલો ગોંડલ માં ગો ગો તો યસ મને કેમ છે ગો હવે ને ઊભું જો સ્ટુડન્ટ્સ ઊભું કઈ શબ્દ બને છે નથી બનતો ચાલો આડું જોવો યસ મળી ગયો ગોંડલ ગોંડલ ચાલો બોક્સ કરી નાખીએ ને ગોંડલ રાઈટ ચાલો ત્યારબાદ શું આપેલું છે મહેસાણા ચાલો મહેસાણાનો મ ગોતો વસ લાઈનમાં મ છે તો મ ગો આવો કઈ ગામનો હોય મોગોલી આવું કઈ પણ ગામ ન હોય તાયા નહીં બનતો હોય અહીંયા જો અહીંયા જો મો આપેલું છે યસ ચાલો ઉભી લાઈનમાં જો શબ્દ બને છે મલતા એવું કઈ શબ્દ ન હોય ચાલો મહેસાણા યસ ચાલો કરી નાખો એના ઉપર બોક્સ ઓકે સ્ટુડન્ટ્સ ચાલો આપણે શું જોઈતા ગુજરાતના અમુક સિટી ગોઈતા ગામ ગોઈતા કે જે આ કોષ્ટકમાં શું થઈ ગયા હતા છુપાઈ ગયા હતા જે આપણે એને તમારી મદદ વડે શોધી લીધા છે ઓકે સ્ટુડન્ટ્સ આ વસ્તુ છે ને હું તમને તમારે CW માં પણ લખવા આપીશ અને CW માં પણ તમે એવું જ કરજો પહેલા છે ને એકદમ આવી રીતે બોક્સ ડ્રો કરીને લખી નાખજો ખાલી જગ્યા પૂરો શું કીધું છે ક્વેશ્ચન યોર તો સ્ટુડન્ટ્સ જો હવે છે ને તમારે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન આવશે તો તમારે છે ને ક્વેશ્ચન ને પહેલા સમજવાનું કે શું કહેવા માંગે છે ચાલો કૌંસ એટલે શું તો કે આ બ્રેકેટ કૌંસ એટલે શું કહેવાય ઇંગ્લિશ માં આપણે બ્રેકેટ કહીએ ગુજરાતી માં એને શું કહેવાય કૌંસ કહેવાય તો શું કીધું આપણે કૌંસમાં આપેલ અક્ષરનો એટલે કે આ જે અક્ષર આપેલા છે એનો ઉપયોગ કરી જે ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા પૂરો આ જે ખાલી જગ્યા આપેલી છે ને દેખાય છે ને એ બધી ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે સેને મદદથી તો કે કૌંસમાં જે અક્ષર આપેલા છે એમાંથી પસંદ કરી યોગ્ય અક્ષર પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે ચાલો જોઈએ આપણે સૌથી પહેલું દેશ શાળ હવે સ્ટુડન્ટ શું કરવાનું ખબર છે કૌંસમાં આપણે બે અક્ષર આપેલા છે તો આપણને કેમ ખબર પડે કે આ જ અક્ષર સાચો છે તો બે અક્ષરનો ઉપયોગ કરીને જોવાનું આપણે
પહેલો ઓપ્શન બીજો ઓપ્શન બંને નો ઉપયોગ કરી જોવાનો હવે એક ઓપ્શન છે ને એ સાવ ખોટો આપેલો છે કે જેનાથી એવો કોઈ શબ્દ બનતો જ નહોતો જ્યારે બીજો ઓપ્શન છે એ કેવો આપેલો છે સાચો આપેલો છે એટલે આપણે બંને અક્ષરનો ઉપયોગ કરી અને શબ્દ જોશું કે આવો શબ્દ બને ઓકે ચાલો જોઈએ આપણે સૌથી પહેલા નંબર 1 રિશાળ રિશાળ તો રિશાળ એવો કઈ શબ્દ હોય નહીં તો એ કેવો છે સાવ ખોટો શબ્દ અક્ષર છે ચલો ત્યારબાદ વિશાળ યસ વિશાળ એનો શબ્દ હોય ને વિશાળ એટલે કેવો એકદમ મોટું ચાલો અહીં આપણે લખશું વિશાળ ચાલો આપણે આના ઉપર શું પણ લખશું ક્રોસ કર લખશું જેથી ખબર પડે કટ કર લખશું એટલે કે ખબર પડે કે આનો આન્સર આપણે લખી નાખ્યો છે ચાલો ત્યારબાદ જોઈએ ત જી વાર ત જી વાર એવો કઈ શબ્દ હોય ના હોય તો એ આવશે નહીં ચાલો ત્યારબાદ ટ હે વાર ત હે વાર તો તે હે વાર એવો શબ્દ હોય હા તે હે વાર એટલે શું થાય ફેસ્ટિવલ ઓકે ચાલો લખશું અહીં આપણે તહેવાર ઓકે નેક્સ્ટ જોઈએ પરદેશ પરદેશ ત્યારબાદ બીજા અક્ષરનો ઉપયોગ કરીએ પરમેશ ના આ શબ્દ છે એ સાચો બનતો નથી પરદેશ છે એ સાચો શબ્દ બને છે યસ પરદેશ એટલે શું આપણા દેશથી બહાર બીજા દેશમાં ફોરેન કોઈ આપણે ને તો એને ગુજરાતીમાં પરદેશ કહેશું ચાલો તો પરદેશ છે એના ઉપર એ છે દે છે એ સાચો છે ઓકે ચાલો ત્યારબાદ જોઈએ દેશ ફાની રો ફાની રો ફાની આવો શબ્દ હોય નો એ કેવો છે ખોટો છે પછી તોફાની તોફાની તો તોફાની છે એવો શબ્દ હોય હા હોય ચાલો એ સાચું છે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે મહેગત મહેગત આવો કઈ શબ્દ હોય નો હોય મહેનત મહેનત એવો શબ્દ હોય ને હોય યસ ચાલો મહેનત નેક્સ્ટ જોઈએ આપણે અભિરાન અભિરાન એવો શબ્દ હોય ન હોય અભિમાન 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 એવો શબ્દ હોય ને યસ હોય તો આપણે અહીંયા લખી નાખશું અભિમાન એટલે શું પ્રાઉડ અભિમાન એટલે પ્રાઉડ આપણે ચેપ્ટર જોયું હતું ને હસુ હાથી વાળું ગળવાના કોણ એ વાળું ચેપ્ટર જોયું હતું એમાં અભિમાની કોણ હતું હાથી હતો પ્રાઉડ હતું ને હાથી ઓકે ચાલો ત્યારબાદ જોઈએ આપણે વાજગી વાજગી આવો કઈ શબ્દ હોય નહીં વાનગી વાનગી એવો શબ્દ હોય આપણે વાનગી આપણે જોયું ને કે સુરતની અલગ અલગ વાનગીઓ છે પ્રખ્યાત છે ઘારી ને બધું આપણે જોયું હતું ને યસ ચાલો નેક્સ્ટ જોઈએ મહાન મહાન અને મથાન તો મથાન સાચું નથી મહાન એવું શબ્દ બનતો મહાન ચાલો ત્યારબાદ જોઈએ દુજરાત દુજરાત એવો શબ્દ ના હોય ગુજરાત ગુજરાત એવો શબ્દ હોય ને યસ હોય ગુજરાત શું છે આપણું સ્ટેટ છે રાજ્ય છે આપણે ગુજરાત રાજ્યની અંદર રહે છે ને બધા યસ ચાલો આપણે હું અહીંયા લખી નાખશું ચાલો ત્યારબાદ જોઈએ વિનંતી વિનંતી એવો શબ્દ હોય વિદંતી એવો શબ્દ હોય ને ચાલો વિનંતી ઓકે સ્ટુડન્ટ્સ જો આપણે શું ને કેવા શબ્દ બધા શબ્દો જોઈ આવી કે જે આપણે રોજિંદી ભાષામાં યુઝ કરતા હોય રોજિંદી બોલીમાં યુઝ કરતા હોય પછી અમુક શબ્દ એવા છે કે જે પાઠમાં આવતા હોય
જો આવું કરવાથી છે ને તો તમને ખબર પડે કે આવો શબ્દ એક્ચ્યુઅલી હોય ના હોય, શબ્દ છે ને બનાવતા આવડે આવડે ને એવું, તો એટલા માટે છે ને આ વસ્તુ આની આપણે પ્રેક્ટિસ કરી. આ ક્વેશ્ચન પણ આપણે આપણે સીડબ્લ્યુ ની અંદર લખીશું. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે સ્ટુડન્ટ્સ, જો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણે. આડા અવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવો. હવે મેં તમને કીધું ને કે આપણે શું કરવાનું, સૌથી પહેલા તો ક્વેશ્ચનને સમજવાનું. શું કીધું? આડા અવળા. આ શબ્દ આપેલા છે, કેવા આપેલા છે? આડા અવળા થઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે? યોગ્ય ક્રમમાં, એટલે કે યોગ્ય ક્રમ એટલે શું? કેનો શબ્દ છે ને જે સાચો બનતો હોય તો કયો ક્રમ આવે, કઈ સિક્વન્સ આવે, એ સિક્વન્સમાં આપણે એને ગોઠવવાના છે અને પછી છે એ શબ્દ અહીંયા લખવાના છે. જોઈએ આપણે શું આપેલું છે અહીંયા. સૌથી પહેલા જો સ્ટુડન્ટ્સ, આ શબ્દ છે ને કેવા હશે કે જે આપણે બોલતા જોઈએ, વાંચતા હોય અને અમુક છે પાઠમાંથી મેં લીધેલા છે, તમને આવડી જાય એવા છે. ઓકે ચાલો જોઈએ. રતભા, રતભા આવો શું શબ્દ છે? ચાલો આપણે જોઈએ. હા, ભાતર, ભાતર આવો શબ્દ હોય ના હોય? ભારત, ભારત આવો શબ્દ બને? યસ, ભારત શું છે? આપણો દેશ છે. કેવો દેશ છે? ચેપ્ટરમાં જોયું તો આપણે વાલો દેશ છે અને ન્યારો દેશ છે. આપણે આપણા કન્ટ્રીને કેટલો બધો લવ કરીએ છીએ, કરીએ છે ને, તેવો આપણો ભારત દેશ. ચાલો અહીંયા લખીએ, ભારત, ભારત. ચાલો ત્યારબાદ કોટરાજ, કોટરાજ નું સમજાવું સ્ટુડન્ટ. ચાલો બનાવીએ આપણે ટકોરાજ. રાજકોટ, રાજકોટ, રાજકોટ તો આપણું કેવું છે? રંગીલું શહેર. ચાલો આપણે એનું નામ લખીએ, રાજકોટ, રાજકોટ. ચાલો ત્યારબાદ જોઈએ આપણે દિયુઉન, દિયુઉન. હવે આપણે એનો શબ્દ બનાવ્યો, યુધિઉ આવો શબ્દ બનશે? ના ના, બનો બને. ઉયુધિ ના, આવો શબ્દ પણ ના હોય. ઉંધિયુ આવો શબ્દ બનશે? ઉંધિયુ, યસ, ઉંધિયુ છે. એ આપણે જોયું હતું કે સુરત નું ઉંધિયુ છે એ ખૂબ વખણાય છે. તો ચાલો લખીએ, ઉંધિયુ. ચાલો ત્યારબાદ જોઈએ કચોલેટ, કચોલેટ. ચાલો બનાવીએ આપણે સ્ટુડન્ટ્સ ચોલેટ. નાના જોઈએ, લેચો કટ, નાના આવો કઈ ના શબ્દ હોય. તમે એવું કહેશો દીદી આવો શબ્દ હોય? ન હોય. ચોકલેટ, ચોકલેટ, યસ, બધાના મોઢામાં પાણી આવી ગયા છે મને ખબર છે. ચાલો લખીએ ચોકલેટ. ઓકે સ્ટુડન્ટ્સ, ત્યારબાદ જોઈએ આપણે વાડીદી, વાડીદી આવો ના શબ્દ એ ગોઠવો એને. અડીવાદી ના, વાડીદી, વાદીડી એવો શબ્દ ન હોય. દિવાળી, દિવાળી, યસ, દિવાળીનો ફેસ્ટિવલ મનાવશે થોડાક દિવસની અંદર, રાઈટ? આપણે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ તો દિવાળી, દિવાળી પછી જે પહેલો દિવસ આવે એ દિવસે શું કરીએ આપણે? નવા વર્ષની ઉજવણી કરીએ. અને દિવાળી છે એ શું છે? આખા વર્ષનો છેલ્લો દિવસ. આપણે છેલ્લા દિવસને પણ એટલો પ્રેમથી આપણે બાય બાય કરીએ છીએ કે યસ, આપણો આ વર્ષ સરસ પૂરો થઈ ગયો છે, ફટાકડા ફોડી. અને એનો બીજો દિવસ એટલે કે નવા વર્ષનો, એને પણ આપણે છે સરસથી વેલકમ કરીએ છીએ, બરાબર ને? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે યાનીદ,
टू, यानी नो शब्द हुए ना वो वर्ड पे आ गए, नी आ दू ना, ये वो ना हुए, दुनिया, दुनिया, ये वो शब्द हुए, यस हुए, चल लो फिर सो आपने, दुनिया, दुनिया, चलो नेक्स्ट जो है आपने, योरी द, सो आपने गोठो सो है ने, रीड यो, रीड यो, ये वो शब्द ना हुए, द रियो, उसे वाचे आपने, द रियो, यस द रियो, आपने जो है तो के सूरत ना, सूरत ते थोड़ा किलोमीटर ना अंदर छे, ये अंतर छे, इधर भी वाबे लो छावे लो छे, चलो लखिए, द रियो, द रियो, चलो त्यार बाद जो है स्टूडेंट्स, र श है, नो बने, शहर, यस, शहर, सूरत शहर के बाय, राजकोट, अहमदाबाद के बदले सु के बाय, शहर के बाय, शहर, चलो त्यार बाद जो है आपने, दरसु, अब काय जुनो बाय, सूरत, ना बाय, सुंदर, यस सुंदर ए वो एक शब्द बने छे चलो सुंदर सुंदर ओके चलो ત્યાર બાદ સડીવા એવો નો શબ્દ બને વાસળી યસ વાસળી એવો શબ્દ બનતો હોય વાસળી સૌથી ફેવરિટ કોની હતી સ્ટુડન્ટ્સ કોની સૌથી ફેવરિટ હતી યસ કૃષ્ણ ભગવાનની આજે પણ આપણે કૃષ્ણ ભગવાનના મંદિરે જોઈ ને તો શું હોય એના હાથમાં સરસ મજાની વાંસળી આપેલી જોઈ પછી કોકને છે ને એ કોમ્પિટિશન રાખી હોય એમની અંદર કૃષ્ણ બને તો એમાં પણ એને હાથમાં શું આપી દે વાંસળી આપી દે બરાબર ને તો વાંસળી ઓકે સ્ટુડન્ટ્સ આપણે જોયા આડા અવળા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો આ બધી વસ્તુ કરવાથી શું થઈ આપણે શું શીખ્યા બધી વસ્તુ કર્યા તો કઈ રીતે આપણને ખબર પડી કે કયો શબ્દ છે એને કઈ રીતે લખાય જો તમે વાંચતા સુ ત્યારે પ્રોપર વે જોશો ને તો તમને આરામથી ખબર પડી જશે કે આ શબ્દ છે એ આમ જ આવશે ઓકે સ્ટુડન્ટ્સ તો આવી બધી પ્રેક્ટિસ કરવાથી છે એ તમારું જે શબ્દ ભંડોળ છે ને એ વધશે ગુજરાતીની અંદર ઓકે સ્ટુડન્ટ્સ ચાલો તો આ સેશનના અંતે વર્કશીટની અંદર શું કરીશું તો કે સૌથી પહેલા તો જે આપણે કોષ્ટક કર્યું તો એ કરશું પછી યોગ્ય અક્ષરનો ઉપયોગ કરી ખાલી જગ્યા એ કરીશું અને ત્યારબાદ આજે આડા અવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં છે ગોઠવો એ ત્રણેય વસ્તુ આપણે આપણે સીડબલ બુકની અંદર લખીશું ઓકે સ્ટુડન્ટ્સ તમને મજા ને બધી વસ્તુ કરવાની આજે ને આપણે ચેપ્ટર અંદર નથી આપેલી થોડીક વધારાની વસ્તુ કરી જે તમારા માટે કેવી હતી ઉપયોગી હતી એટલા માટે ઓકે સ્ટુડન્ટ્સ ચાલો તો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં